બારડીના આમળી રોડ ભેંસુ નદીનો પુલ ઉપર 4-5 ફૂટ પાણી ફરી વળતા 15 જેટલા ગામોના લોકોનો સંપર્ક તૂટ્યો. તંત્ર દ્વારા આ પુલની ઊંચાઈ વધારે તો લોકોને ચોમાસામાં સુગમતા રહેશે હોવાનું નિવૃત્ત શિક્ષક વિનોદભાઈ પટેલે જણાવ્યું. પુલ દુબાણમાં જતો રસ્તો ક્યાં છે તેની ખબર ન પડતા સાવચેતીના પગલે જીઆરડી જવાન તૈનાત. પારડીમાં રાત્રિથી ભારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાતા માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા. લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પારડી નજીક આંબડી ગામે રોડ ઉપર ભેંસુ નદીનો પુલ દુબાણમાં જતા લોકોનો સંપર્ક વિદ્યાર્થીઓ નોકરિયાતોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે બીઆરસી નિવૃત્ત શિક્ષક અને સ્થાનિક વિનોદભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારે વરસાદને લઈ આંબડી ગામે ભેંસુ નદી પરનો માર્ગ 4-5 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા રસ્તો ક્યાં છે તેની ખબર પડતી નથી. આ માર્ગ ઉપરથી આંબડી, દસવાડા, વાઘછીપા, સુખે, સોનવાળા, વેલપરવા, તરમાલિયા વગેરે 10-15 જેટલા ગામોને જોડે છે. ત્યારે અહીંથી પસાર થતા લોકોને ચોમાસામાં પાણી ભરાઈ જતા પરેશાનીનો સામનો કરવો પડે છે. અહીં એક જીઆરડી જવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવતા સરાહનીય ગણાવી, પરંતુ તંત્ર દ્વારા આ પુલની ઊંચાઈ વધારે તો લોકોને અવરજવરમાં સુગમતા રહેશે, જેથી આ પુલની ઊંચાઈ વધારી લોકોને પડતી મુશ્કેલીનો નિકાલ લાવે એવી માંગ કરી હતી. વિનોદભાઈ પટેલ, આંબડી ગામ. ભેંસુ નદી અહીંયા આગળ આંબડીથી પસાર થાય છે અને ભેંસુ નદીનું આ ક્રોસવે સતત વરસાદના લીધે 4-5 ફૂટ ઉપર પાણી પસાર થાય છે. એટલે આ નદી એટલે જે રસ્તો પસાર થાય છે તે ચેક દમણ, ઉદવાડા, વાપી, સેલવાસ તરફ રોજ રોજગારી માટે જવાવાળા લોકો માટે ઉપયોગી રસ્તો છે અને એ સતત વરસાદના કારણે 2-3 દિવસ આ રસ્તો બંધ થઈ જાય છે. એટલે મુશ્કેલીનો લોકો સામનો કરી રહેલા છે. ત્યારે આજે આ મીડિયાના માધ્યમથી વહીવટીતંત્રને ખાસ જણાવવાનું કે આ ક્રોસવેને થોડી હાઇટ વધારવામાં આવે તો આમ જનતાને ઘણી બધી સરળતા થઈ શકે એમ છે. સારું છે કે આજે અહીંયા આગળ વહીવટીતંત્ર દ્વારા અહીં સાવચેતીના પગલારૂપે હોમગાર્ડની પણ અહીંયા ડ્યુટી જીઆરડી જવાની અહીંયા આગળ ફરજ મૂકવામાં આવેલી છે એ આવકાર્ય છે. આ વિસ્તાર જે છે એ છેક વાક્ષીપાથી લઈને સુકે, સોનવાળા, વેલપરવા, આંબડી, કરમાલિયા, રોહિણા આ વિસ્તારના લગભગ 10-15 ગામડાના લોકો આ નદીની પહેલી બાજુ જે અગાઉ વાત કર્યા મુજબ દમણ, સેલવાસ, વાપી, ઉદવાડા વિસ્તારમાં રોજગારી માટે અને ધંધા રોજગાર માટે અવરજવર કરતા હોય છે. એટલે ઘણા બધા લોકોને આ રસ્તો ખૂબ ઉપયોગી છે. ખાસ કરીને આ ક્રોસવેને થોડી હાઇટ વધારવામાં આવે તો ઘણી બધી સુગમતા રહે છે. અહીંયાથી નેશનલ હાઇવે પણ બાજુમાંથી પસાર થાય છે એટલે જેના કારણે પણ ભારે વાહનોની અવરજવર સતત રહે છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.